વેળાવદર ગામના લોકો દ્વારા જિલ્લાધિકારીને આવેદન પત્ર પાઠવી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી ન કરવા અંગે અરજી કરાઈ. વેળાવદર ગામના લોકો દ્વારા જિલ્લાધિકારીને આવેદન પત્ર પાઠવી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી ન કરવા અંગે અરજી કરાઈ. વેળાવદર ગામની પ્રાથમિક શાળામાં મુકેશભાઈ પંડ્યા આચાર્ય તરીકે નોકરી કરે છે, જેમના શાળામાં આવ્યા પછી તેણે આખી શાળાની કાયાપલટ કરી નાખી છે. શાળામાં દિવસ રાત કામ કરતા આચાર્યશ્રીએ શાળાનું શિક્ષણ સુધાર્યું છે. ગામના લોકોને સાથે રાખીને શાળાના મેદાન તથા નવા મકાનની વ્યવસ્થા કરી છે અને બાળકોમાં સારી ટેવો પાડવા ખૂબ જ મહેનત કરે છે. શાળામાં અને ગામમાં સ્વચ્છતા જાળવવા મહેનત કરે છે. ગામની દરેક દીકરીને ભણતી કરી છે, યુવાનોને વ્યસન છોડાવ્યા છે અને સરકારી નોકરીઓની માહિતી આપી મહેનત કરતા કર્યા છે. બહારથી જુદી જુદી સંસ્થાઓ પાસેથી દાન લાવીને શાળા સુધારી છે. બાળકો દ્વારા શાળામાં નવા નવા કાર્યક્રમો કરી શાળા અને ગામને જીવતા કર્યા છે, જાગતા કર્યા છે. આવા ઉત્સાહિત આચાર્યશ્રી બાળકોનું ભણતર ખૂબ જ સુધાર્યું છે. તે ગામના તમામ સારા કામોમાં અને બધાને ખૂબ જ મદદરૂપ થાય છે અને આ સાહેબની સરકાર દ્વારા બાળકો ઘટ્યા છે તેવું કહીને બદલી કરી નાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ખરેખર તો બાળકો ઘટ્યા તેનું કારણ તો જન્મદરમાં ઘટાડો થયો. ગામમાંથી લોકો શહેરમાં કમાવા માટે ગયા તો સાથે બાળકો પણ ગયા. સરકારે ખાનગી શાળાની આડેધડ મંજૂરી આપી અને ખાનગી શાળામાં ફી પણ સરકાર ભરે છે. આ બધાથી બાળકોની સંખ્યા ઘટી છે. આ બધા કારણે ગામમાં આવા ખૂબ જ મહેનતુ આચાર્યની બદલી ન કરવા માટે ગ્રામજનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આચાર્યની બદલી કરવામાં આવશે તો શાળામાંથી તેને જવા નહીં દઈએ અને છૂટા નહીં કરી. જો આ રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો સરકાર અમારી આ માંગણી પર ધ્યાન નથી આપતી એવું માનીને બાળકોના નામ આ શાળામાંથી કાઢીને બીજી શાળામાં ભણવા મોકલવા માટે મજબૂર થશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી. મેં વેળાવદરથી ગ્રામમાં જે શિક્ષણ છે સ્ટેટ તરીકે જે આચાર્ય અમારે 3 વર્ષ પહેલા આવેલા છે એમની બદલીના ભાગરૂપે એક અહીંયા મુલાકાત લેવા માટે આવેલા છીએ. એનું કારણ એ છે, ઘણા સમયથી અમારા ગામની અંદર અભ્યાસ માટેનો વિકાસ બંધ હતો, તો છેલ્લા 3 વર્ષથી જે સ્ટેટના આચાર્ય આવ્યા છે તો એનાથી ગામને ઘણી પ્રગતિ છે. ગામમાં ઘણું સુખ શાંતિ બધી રીતનું થોડુંક આયોજન સારા એવા થઈ રહ્યા છે. એ માટે થઈને અમે બધા એમને સહાયના છે અમારી. તો ગામ વેળાવદર ગામની પંચાયત તેમજ SSC SMC કમિટી તથા ગામના તમામ આગેવાનો અહીંયા ભાવનગર જિલ્લા કચેરી મળવા માટે આવેલ છે બદલી અટકાવવા માટેની, જેથી કરીને અમારા ગામનો જો કાયમિક માટે વિકાસ શરૂ રાખવો રહેવા દેવો હોય તો અમારે એ આચાર્યની જરૂર છે. એ માટે અમે આવેલ છીએ.